એરફોર્સની ભરતી થવા જઈ રહી છે. તારીખ 17 અને 19 ફેબ્રુઆરીના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે નોંધાયેલા ઉમેદવારોમાંથી પસંદગી કરવામાં આવશે. જે સંદર્ભે જિલ્લા રોજગાર અધિકારી પારુલબેન પટેલના મુખ્યથી ભરતીને લઈ અનેક માહિતી મેળવીએ. પારુલબેન પટેલ, જિલ્લા રોજગાર અધિકારી, સુરત. જે એરફોર્સની ભરતી થવા જઈ રહી છે, શું તૈયારી છે તમારા દ્વારા? એરફોર્સની ભરતી રિલેટેડ અમે અત્યારે સૌથી પહેલાં તો છોકરાઓ સુધી આ માહિતી પહોંચાડવાનું કામ કરીએ છીએ. આના એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે 17 થી 20 વર્ષની જે છોકરાઓની એજ છે, અનમેરિડ મેલ, એમાં પણ એના એજ ક્રાઇટેરિયામાં 17 જાન્યુઆરી 2000 થી 31 ડિસેમ્બર 2003 ઇન બિટવીનમાં જે છોકરાઓનો બોર્ન થયેલો હોય તેવા અનમેરિડ મેલ કેન્ડિડેટ ઓનલી આવી શકશે. અભ્યાસમાં એમની એલિજિબિલિટી છે કે જે છોકરાઓ બાર સાયન્સમાં બી ગ્રુપ હોય અથવા બાયોલોજી સબ્જેક્ટ સાથે બાર સાયન્સ પાસ કર્યું હોય એમાં પણ 50% મિનિમમ જરૂરી છે, અને સાથે સાથે ઇંગ્લિશમાં પણ 50% હોવા જરૂરી છે. એવા છોકરાઓ આમાં આવી શકશે અને ભાગ લઈ શકશે. સમગ્ર ગુજરાતમાંથી ભરતી થવા જઈ રહી છે, શું સુવિધા આપવામાં આવશે? સુવિધાઓ અમે અત્યારે પ્લાનિંગ બધું જ કરી રહ્યા છે. કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને અમારી મિટિંગ થઈ ગઈ છે અને દરેક ડિપાર્ટમેન્ટને સૂચના અપાઈ ગઈ છે. સુવિધા તો છોકરાઓને મળશે, પણ સૌથી પહેલું જરૂરી છે કે છોકરાઓ આ માટે તૈયાર થાય કે એક્ઝામ લેવાની છે. મેન્ટલી છોકરાઓ પ્રિપેર થાય, ફિઝિકલી પ્રિપેર થાય, અને 17 અને 19 બે દિવસે અલગ અલગ જિલ્લા એમાં બાયફગેટ કરેલા છે તે રીતે છોકરાઓ આવે અને એમાં પાસ થાય, એ અત્યારના સમયનું સૌથી જરૂરી અમારું એ છે કે છોકરાઓ એના માટે તૈયારીઓ શરૂ કરે. ભરતી કેટલી છે એ ફિગર અમને નથી આપવામાં આવી. એ લોકો અત્યારે ફક્ત સિલેક્શન કરીને લઈ જશે. આપણને આ વખતે એક જ ટ્રેડ મળ્યો છે, વાય ગ્રુપમાં, એરફોર્સમાં વાય ગ્રુપ, એ પણ નોન ટેકનિકલ, અને ફક્ત ને ફક્ત મેડિકલ અસિસ્ટન્ટની પોસ્ટ છે. એના માટે છોકરાઓ મળવા ખૂબ મુશ્કેલ હોય છે. અમને આશા છે કદાચ 1500 બી છોકરાઓ આવે, વધારે આવે તો ઘણું સારું છે. એટલા વધારે છોકરાઓ, આપણા ગુજરાતના છોકરાઓ સારું પર્ફોમન્સ કરી શકે અને એરફોર્સમાં એમની કારકિર્દી બનાવી શકે. તો કઈ જગ્યા 17 અને 19 બે સમયગાળા છે જેમાં અલગ અલગ જિલ્લામાંથી છોકરાઓ આવી શકશે. યુનિવર્સિટી કેમ્પસ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ આ ભરતી રેલી યોજાવાની છે 17 તારીખ અને 19 તારીખ.